પ્રકરણ 22 પ્રેમભંગ. નરનારીના લગ્ન જીવનને સુધારવા માટે કેટલાય કુરિવાજોને તોડવા જ પડશે. આ પરાક્રમ છે જે સમાજમાં કુરિવાજો તોડનારા પરાક્રમી પુરુષો પેદા નથી થતા તે સમાજ નમાલો થઈ જાય છે. સુધારકોના સતત પરાક્રમપૂર્ણ પ્રયત્નોથી સમાજ સારો રહેતો હોય છે. સામાજિક વ્યવસ્થાને માનવી જોઈએ, બને ત્યાં સુધી તેને તોડવી ન જોઈએ, પણ તે વ્યવસ્થા ઉત્તમ હોવી જોઈએ. ઉત્તમ વ્યવસ્થા એટલે સૌના પ્રશ્નો ઉકેલનારી, ન્યાયસંગત. પણ જો તે વ્યવસ્થા અધમ હોય, અન્યાય કરનારી હોય, તો પરાક્રમપૂર્વક તેનો વિરોધ કરવો જોઈએ. જ્ઞાતિ પ્રથા અને ગૌળ પ્રથા કોઈ સમયે કદાચ ઠીક હશે, પણ હવે તેની પ્રસ્તુતતા ઘટી ગઈ છે, ખાસ કરીને લગ્ન બાબતમાં. એટલે જે લોકોની પરણવાની ઈચ્છા હોવા છતાં પોતાના સમાજમાંથી વર કે કન્યા ન મળી શકતા હોય, તો તેણે બીજા સમાજમાંથી વર કે કન્યા મેળવી લેવા એ કોઈ અપરાધ નથી. હા, એટલું ધ્યાન રાખવું કે તેમણે ધર્માંતર ન કરવું પડે. સમાજાંતર ભલે થાય, ધર્માંતર ન થાય તેની કાળજી રાખવી. જે લોકો પ્રેમભંગ થવાથી લગ્ન નથી કરતા, તેમની તીવ્ર લાગણીઓમાં એક પાત્રનું મૃત્યુ થાય અથવા અનિચ્છાએ તેને બીજે પરણવું પડે, તેવી સ્થિતિમાં પ્રેમભંગ થયેલું પાત્ર બહુ મોટો આઘાત અનુભવે છે. આવા પાત્રો આત્મહત્યા જેવા પરાકાષ્ઠાના કાર્યો પણ કરી બેસતા હોય છે. પ્રથમ તો સાચા પ્રેમ સંબંધને લગ્નમાં પરિણીત થવા દેવાની વડીલોની ઉદારતા વધવી જોઈએ. જે લોકોએ કદી પ્રેમ કર્યો જ નથી હોતો અને કાચી ઉંમરે ઢીંગલા ઢીંગલીની રમત શરૂ કરી દીધી હોય છે, તેમને ઘાયલ પ્રેમીઓની દશાનું જ્ઞાન ભાન હોતું નથી. આવા લોકોનો વ્યવહાર સારી અપેક્ષાએ પણ પોતાના સંતાનો પ્રત્યે કઠોર થઈ જતો હોય છે. કોઈ વાર આવી કઠોરતાથી સંતાન ખોઈ બેસતા હોય છે. નજીકના એક ગામમાં શ્રીમંત પટેલનો છોકરો પોતાના જ ગોળની છોકરી સાથે પ્રેમમાં પડેલો. બંને રાજી ખુશીથી લગ્ન કરી લેવા તૈયાર હતા, પણ કન્યાનો પક્ષ બહુ શ્રીમંત નહોતો. સોના લોભી વરના બાપે તેમના લગ્ન કરતા અટકાવ્યા અને સોનાનો ઢગલો મળતો હતો ત્યાં છોકરાની અનિચ્છાએ પણ ગોઠવવા પ્રયત્ન શરૂ કરી દીધો. હતાશ છોકરાએ દવા પી લીધી અને ખેતરમાં તરફડિયા મારી મારીને મરી ગયો. તેની લાશ જ્યાંથી મળી ત્યાં પગ ખસવાથી મોટો ખાડો પડી ગયેલો. તેણે પિતાને ચિઠ્ઠી લખી કે સોનાના ઢગલા સાથે મારા ફોટાને પરણાવજો. એક જ પુત્ર હતો, બાપનું નખોદ નીકળી ગયું. બાપે પોતાના હાથે જ પોતાનું નખોદ કાઢ્યું. આવું ન થવું જોઈએ. સાચા પ્રેમીઓ પ્રત્યે ઉદાર થવું. સારી સંસ્કૃતિ એ છે જે પ્રેમને સ્વીકારી શકે છે. પ્રેમની દુશ્મન અને રૂઢિઓની પૂજક સોના સંસ્કૃતિને ઉત્તમ કહી શકાય નહીં. ગમે તેટલા પ્રતિબંધો હશે તો પણ જ્યાં નરનારીઓ રહેતા હશે ત્યાં પ્રેમ તો થવાનો જ. આ કુદરતી પ્રક્રિયા છે, તેને રોકી શકાય નહીં. આવા સાચા પ્રેમીઓ જ્યારે કોઈપણ કારણસર લગ્ન નથી કરી શકતા ત્યારે પ્રેમ ભંગ થાય છે. તીવ્ર લાગણીઓ અને પ્રબળ આવેશમાં ઘણીવાર આવા લોકો પરણું તો તને જ, નહીં તો બીજા બધા ભાઈ બહેન એવા સોગંદ ખાઈ લેતા હોય છે. મારી સલાહ છે કે કદી પણ આવા સોગંદ ખાવા નહીં. જિંદગી આવેશોથી જીવાતી નથી અને આવેશો કાયમ રહેતા પણ નથી. વહલામાં વહલું માણસ મરી ગયું હોય અને હૈયા ફાટ રુદન થતું હોય તો પણ સમય વીતતા ભૂખ લાગે છે અને ખાવું પડે છે. થોડાક દિવસો પછી નિયમિત જમવાનું ચાલુ થઈ જાય છે અને કેટલાક મહિનાઓ પછી મિષ્ટાન પણ ખાતા થઈ જાય છે. એનો અર્થ એવો નથી કે મરનારના પ્રત્યે લાગણીઓ સમાપ્ત થઈ ગઈ છે. લાગણીઓ તો છે જ, પણ કુદરતી આવેગો જમવા માટે લાચાર કરે છે. આવી જ રીતે પ્રેમભંગ થવાથી બે પાત્રો જુદા પડે, જુદા પડવું પડે તો હવે લગ્ન કરવું જ નથી તેવી ગમે તેવી દ્રઢ પ્રતિજ્ઞા હોય તો પણ સમય પસાર થતાં આવેગો તેની પ્રતિજ્ઞાને હચમચાવી મૂકશે. કારણ કે પ્રેમભંગ થવાથી આવેગો મરી જતા નથી. જેમ ભૂખ ભૂખનું કામ કરે છે
તેમ બીજા આવેગો પણ પોતાનું કામ કરે જ છે. આવા માણસોએ સમય વીત્યા પછી યથાશક્ય પાત્ર સાથે લગ્ન કરી લેવા હિતાવહ છે. ઘણીવાર આવેશ એટલો તીવ્ર હોય કે કોઈપણ ભોગે લગ્ન કરવા જ ન હોય તો કેટલાક લોકો સાધુ સાધ્વી થઈ જતા હોય છે, જેથી કોઈ તેમના ઉપર લગ્ન કરવાનું દબાણ ન કરે અને જીવન માટે નવું સુરક્ષિત ક્ષેત્ર મળે. આવી રીતે સાધુ સાધ્વી થઈ જનારામાંથી કેટલાક અદ્ભુત પ્રગતિ કરી શકે છે, કારણ કે તેમની બધી શક્તિઓ એક જ દિશા તરફ વળી જાય છે. પણ કંઈ બધા જ માણસો પ્રગતિ કરી લે તેવું માની લેવું યોગ્ય નથી. સારું ક્ષેત્ર હોવા છતાં પણ આવેગોની પ્રબળતા ગમે ત્યાં રસ્તો કાઢી લે છે. સાધુ સાધ્વીઓના જે ક્ષેત્રને સુરક્ષિત માનવામાં આવે છે તે ક્ષેત્રમાં પણ આવેગો તો હોય જ છે. જો સારા ગુરુ અને સારા ગુરુ ભાઈઓ વગેરે મળ્યા હોય તો વાતાવરણ સારું રહે છે, તેથી થોડી રાહત તો રહે છે. પણ કુદરતી પ્રક્રિયાને સારામાં સારું વાતાવરણ પણ બદલી શકતું નથી. સારામાં સારા ગણાતા સ્થળોમાં પણ ઊંડે ઊંડે નીચે નીચે કંઈક રંધાતું હોય છે, કારણ કે સારામાં સારા માણસો પણ કુદરતી પ્રક્રિયાથી મુક્ત નથી હોતા. આમાં માણસોનો દોષ નથી, પ્રક્રિયાનો દોષ છે. જ્યાં માત્ર એકલા સાધુઓ કે એકલી સાધ્વીઓ જ રહે છે ત્યાં પણ બહુ ઊંડાણમાં કાંઈનું કાંઈ રંધાતું હોવાની શક્યતા છે. એક વાત સૌએ સારી રીતે સમજી લેવાની કે જેમ પરમેશ્વર સર્વવ્યાપક છે, તેની બધે જ સત્તા છે, તેમ કામદેવ પણ સર્વવ્યાપક છે, તેની બધે જ સત્તા રહેતી હોય છે. સૌથી સારી વ્યવસ્થા તો એ છે કે કામને શત્રુ બનાવ્યા વિના રામની આરાધના કરવામાં આવે. કામ અને રામ બંને એક સાથે રહી શકે છે. પ્રેમભંગનો પ્રભાવ પણ સમય વીતવાની સાથે ક્ષીણ થઈ શકે છે. ગમે તેટલી તીવ્રતા ભર્યો આઘાત લાગ્યો હોય તો પણ સમય વીત્યા પછી તે મંદ પડી શકે છે. પ્રેમની ભૂખ અને આવેગોના આક્રમણ માણસને જીવનભર થોડા ઘણા અંશમાં રહે જ છે. ગમે તેવું દાજેલું હૃદય હોય તો પણ સમય મળતા તેમાં રૂઝ આવે છે અને નવા અંકુરો ફૂટી શકે છે. મારો 50 વર્ષનો અનુભવ એવો છે કે જો આબરૂનો ભય ના હોય અને સાધુ સાધ્વીઓને એક સાથે રહેવા દેવામાં આવે, બીજી તરફ તેઓ પગભર થયા હોય તો 80-90% લોકો મંગળ કરવા તૈયાર થઈ જાય. ખરો પ્રશ્ન આજીવિકા અને આબરૂનો છે. ફરીથી એક નવા સમાજની રચના કરવાની જરૂર છે, જેમાં કામ આધારિત મૂલ્યોની જગ્યાએ અર્થ આધારિત મૂલ્યોને વધુ મહત્વ અપાય, કુદરતી આવેગોને સ્વીકૃતિ મળે અને તેનો ઉકેલ લગ્ન સંસ્થા દ્વારા મળે. જે લોકો નાની ઉંમરે સમજણ વિના કે અધકચરી સમજણથી વૈરાગ્યના ઉભરામાં સાધુ સાધ્વી થઈ ગયા હોય અને પછી વાસ્તવિકતા સમજાય, તેઓ ગૂંગળાવા લાગે અને આરોગ્ય અને શાંતિ બંને ખોઈ બેઠા હોય તો તેવા લોકોએ હિંમત કરીને સાચો રસ્તો કાઢી લેવો. બની શકે તો સમાન સ્થિતિવાળા સાધુ સાધ્વીઓએ ઋષિઓ જેવું પવિત્ર દાંપત્ય જીવન જીવવું. આ કોઈ દોષ કે પાપ નથી. ઋષિઓ પણ પતિ પત્ની અને બાળકો સાથે ઉત્તમ જીવન જીવતા જ હતા. આવા સજોડાવાળા માણસો અપેક્ષાકૃત સારી રીતે ધર્મનું કાર્ય કરી શકે છે. શાણા માણસોએ આવા લોકોને સહાયક થવું જોઈએ. માર્ગ ભૂલેલો માણસ ફરીથી સાચા માર્ગે ચઢી જાય તો તે નિંદા કરવા જેવું નહીં, પણ વધાવી લેવા જેવું કાર્ય ગણાવવું જોઈએ. કેટલાક સાધુ સાધ્વીઓને ફસાવીને લલચાવીને દીક્ષા આપવામાં આવે છે, ખાસ કરીને ગરીબાઈથી કંટાળીને તે પોતે કે તેમના મા બાપ તેમને દીક્ષા આપે કે અપાવે છે. આવા લોકોને પાછળથી પૂરું ભાન થાય તો તેમણે પણ હિંમત કરીને ભૂલ સુધારી લેવી જોઈએ. ધર્મ અને સમાજના ડાહ્યા શાણા સુધારક માણસોએ આવા માણસોને શોધી કાઢવા જોઈએ અને જો તેઓ આબરુ કે બીજા કોઈ ભયના કારણે અનિચ્છાપૂર્વક ગૂંગળાતું જીવન જીવતા હોય અને તેમાંથી છૂટવા માંગતા હોય તો તેમને સહાયરૂપ થવું જોઈએ, જેથી એક સારો પવિત્ર સમાજ રચી શકાય. આતંકવાદીઓની ચુંગાલમાં ફસાયેલા માણસોને તો આપણે બલિદાન આપીને પણ છોડાવવા પ્રયત્ન કરીએ છીએ, પણ ધાર્મિક ક્ષેત્રમાં અબૂધ બાળકો
યુવાનો વગેરેને ફસાવીને ગમે તે રીતે સાધુ સાધ્વી બનાવી દેનારા માણસોને આપણે આતંકવાદી નહીં પણ પૂજ્ય માનીએ છીએ. આખા દ્રષ્ટિકોણને બદલવો પડશે. આવા તથા કથિત ઉજ્જોના દ્વારા કેટલાય ઉગતા જીવન પરાવલંબી થઈને અંતે ગુંગળાતા થઈ જાય છે. તેની ઊંડાણથી તપાસ કરવી જોઈએ. હા, જે લોકો જરાય ગુંગળાતા નથી ઉલટાની ધન્યતા અનુભવે છે અને નિર્ધારિત માર્ગને પૂરેપૂરો ન્યાય આપે છે તે ખરેખર પૂજ્ય છે. તેમની મહત્તા છે જ. તેઓ ખરા ભાવથી ધર્મની આરાધના કરે કરાવે તે યોગ્ય જ છે. મને વિશ્વાસ અને અનુભવ પણ છે કે આવા સાચા લોકો પાત્ર કુપાત્ર કે તેના અધિકારીને માપ્યા વિના ગમે તેને દીક્ષા આપતા નથી. આંખ મીંચીને પાત્ર કુપાત્રનો ભેદ કર્યા વિના માત્ર ટોળા વધારવાના તીવ્ર મોહવાળા લોકો જ ખોટા ટોળા ઉભા કરતા હોય છે અને અવ્યવસ્થા ફેલાવતા હોય છે. પ્રજાએ આવા લોકોને હતોત્સાહિત કરવા જોઈએ. જેમ કે બાળ સાધુ સાધ્વીઓને સાથે લઈને ફરતા સાધુ સાધ્વીઓને ટોકવા જોઈએ, ખખડાવવા જોઈએ અને બને તો બાળકોને છોડાવવા પણ જોઈએ. મારી સમજણ પ્રમાણે આ ધર્મ કાર્ય છે અને તેથી ધર્મ વધુ તેજસ્વી બનશે.